आनन दिए ये नी माता ने संभलावी मेलो अपना हृदय ना खाट क्या लगे ये भी कथा उस बाप नन दिए ये नी माता ने संभलावी मेलो माता ये ना ससरा ने संभलावी मेलो आओ करे से आपड़ा घर में वात जो यहाँ वो वे वगोजा मोटा खोरड़ा रे लोल अने एम के बाग ये राजपूत आ बने ले राजपूत ने सत्य घटना वो छबाप ए राजपूत आए पता ना मोटा अधिकार ना बोला यो बेटा आमार ससरे ये ना परना ने संभलावी रे लोल आ तारी वो करे से आपड़ा घर में वात जो आ होवे बगोया मोटा खोरड़ा रे लो मोटो झाड़ बनी क्यों बा ई वात ने बाप ने हांभळी बेज वक्त राजपूते घोड़ो छोड़ो सो बाप एक तो एना लगन करवा गयो तेजी घोड़ा ने खेलवो छे परघोड़ा मां अने बीजो आ टाणे परने ते नाथी घोड़ा ने छोड़ियो रे लो अन जई उभरो गांधीड़ा ने हाट जो वाणिया ની દુકાન આવ્યો એ છેટ અદશેર એ આંબલિયા તોલાવિયા રે લો અને પાશેર હવે તમે જોજો અત્યારે કોક છોકરા ભણતા એને પૂછજો અદશેર ને પાશેર હું હા ચોક્કસ નહીં કહી શકે કારણ કે એ વસ્તુ એ સ્કૂલમાં ન મળે એ તો આપણા ઘરમાં મળે બાપ આ સંસ્કારની વાત છે બાપ અદશેર એ અમલિયા તોલાવિયા રે લો એમાં પાશેર નાખ્યો જો ને સોમલ ખાર જો અચ્છેર અમલિયા તોડાવ એને અફીણ તો તોડાવ્યું છે એમાં એને પાશેર અચ્છેર એટલે 200 ગ્રામ અને પાછેર એટલે હો ગ્રામ પણ આપણે આપણી જૂની ભાષા છે ને એટલે એ બેન ભેગું કરી અને ઘોડો લઈને ઘરે આવ્યો ઘોડાને બાંધી દીધો ઓરડામાં આવ્યો એ ગામડા ગામનો ઓરડો બાપ જેથી આવા નાના નાના મકાન નહીં બાપ એના ઘરમાં પટારા એના ઘરમાં દાણાની કોઠીઓ મોટું જબરજસ્ત મકાન અને હાથી પગો ઢોલિયો એ ઢોલિયો ત્યારે આપણા એક મકાનમાં એક જ રે બાપુ હાથી પગો ઢોલિયો માથે 3 મણની તળાય આવીને ઢોલિયા ઉપર બેઠો બાપ રાજપૂતો ગોરાંદે કા સ્વામી ડોટ કાઢી તો ભારતની સૌરાષ્ટ્રની છતી બાપ સ્વામી કટોરો લાવો માળી માલી ખાલી કટોરો આવ્યો એમાં સોમલ ખારને ફીણ નાખ્યું પાણી નાખ્યું ઘૂંટીને લાલ સોળ જેવો એમ કહેવાય કે અમલ તૈયાર કર્યો ઝેર પણ બન્યું છે શું આ વાતને વિલંબ એટલા માટે પોતાની બેનને વળાવ્યા પછી પોતાનો ભાઈ મોટો થયો છે અને ભાઈ મોટો થયો છે અને એના લગ્ન પણ લઈ લીધા છે અને લગ્નને એ વાર હતી એટલે બેનનું તેડું કરવા રાજપૂતોમાં આવે બાપુ
ભાઈનું બેનનું તેડું કરવા આવે તો જાય પસાર, ખોડી લઈ. અને આ ગોરાંધે કુવાને કાંઠે શેલી હેલ ભરવા આવી. ચાર પાંચ બહેનપણીઓ સાથે શાલે શાથનું દોરડું બાંધેલું ગળાને, અને આમ કરીને આમ પાણી ખેંચીને કુવામાં બહાર કાઢે એવો સમય. અને નીકળ્યા એ પાદરમાં કુવાને કાંઠે પાણી ભરે, પણ જે યુવાન આવ્યો બોલો રામ રામ. એ રણુકારમાં શબ્દના એનો ભાઈને જોયો નહોતો, પણ રણુકારમાં ઓળખી ગઈ કે મારો મારો બાપનો રણુકાર છે. ઓળખ્યો ઓળખ્યો એ મારી માની આંખ્યો ને મારા બાપની એ બોલાહે. મારી માની આંખ્યું એવું આંખ્યું છે, મારા બાપની બોલછા હું મારા બાપના આંગણામાં જેથી રમતી હતી નાની હતી તેથી એ રામ રામ કહેતો એ મારા બાપનો ઋણકાર છે બાપ. અન્યથી પાણીની હેલ ભરી ઉતાવળી હાલી, હેલ ભરીને હું તો આવી ઇલ ભરી ને હું તો અને હૈયે મારે હર તનુ હૈયે મારે હર તનુ ઉતાવળા પગે પોતાના ઓરડે આવે. પોતાના ઓરડે આવીને એની સાસુને વાત કરી, બા એ બા કેમ મારા ભાઈ આવ્યા છે, હે મારા ભાઈ આવ્યા છે. સાસુનો પાવર જેવો તેવો નહીં બાપુ, ભલે તમારા ભાઈ આવ્યા હોય, હેલને મેં કીધો પાણી આરે અને તમે ઓરડામાં આવ્યા જાઓ, હું કહું ન કહું ક્યાં સુધી તમે મળી નહીં શકો તમારા ભાઈને. ઓહો, ઓરડાની માલ પાવી ગઈ. ભાઈ આવ્યો ઘોડાને બાંધ્યો, રામ 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 રામ. વડીલોને પગે લાગ્યો, બીજાને હાથથી રામ રામ મળ્યો. બેસો, પાણી પાયું રોકાણા. પણ મળવા ભાઈને ઓરડાની બહાર આવી ન કાય આવો હાહો નો એમ કહેવાય કે એની ઉપર ભાર હતો, એવી મર્યાદા હતી. જમાડે સારક વાગે, કહેવે હું મારી બહેનના તેડા કરવા માટે આવ્યો છું, જો તમે કહેતા હો મારી બહેનને હારો હાર તેડતો જાઓ લગ્નમાં. સાસુએ કીધું કે અત્યારે નહીં તેડી જાઓ, અમારે બહુ કામ છે. તમારે લગ્ન આવે, લગ્ન નજીક આવે ને ત્યારે બે જણા આવશે, કાંઈ વાંધો નહીં. લો મારી બહેનને જરાક મળતો આવો એટલે ઓરડાની મેલપા આવે. પણ ભારતને જનેતા શારી દિવાલની મર્યાદાને હાસવી અને સાતી હુંધી લાજનો ગુંડો ઊંઘટો કાઢીને ઓરડાની વશમાં બેઠી છે. બેન, એ બેન, આમ લાજનો ઘૂંટો ઊંચો કરી અને દોટ કાઢીને ભાઈના ગળે વળગી. બાપ, હા ભાઈ, બેન હું તને લગ્નમાં તેડવા આવ્યો, પણ તમારા સાસુ એમ કે છે કે મારે બહુ કામ છે એટલે નજીક લગ્ન આવે એટલે આવશે. હા ભાઈ, બીજું બોલતી નથી કાંઈ, બધા મજામાં છે ને ભાઈ. હા, મોઢા પર હોંશ નો ભાળી બેનને, એટલે ભાઈ કે બેન તો હું રજા લઉં કે કાંઈ વાંધો નહીં ભાઈ. પણ પાછો ઉંમર હું દીધે ને ઓરડામાંથી ને ઓરડામાંથી પાછો વળ્યો યુવાન રાજપૂત. બેન,
सानुमा नु कांड मां कीधु बेन कई दुख तो नहीं भाई ने जणावू नतु पण भाई आवीने कीधु बेन कई दुख तो नहीं એટલે બેન ને આંખમાં હું ભરા બાપ હે બેન કેમ બોલતી નથી અને હૃદય ભરાઈ ગયેલું આંખો માં હું ભરા રહી જાવ ભાઈ તમે આયા આજુ કે બાપ બધાને રાજ પડે એટલે સુખ મળે શાંતિ મળે અને મારે રાજ પડે એટલે દુઃખના ઝાડ ઉગે બાપ એવી રાત લડી એ પડશે ને દુખડાવશે એ બેન ભાઈ કઈ બોલતો નથી સાંભળે ને બેન એની એની બધી હૃદયની વેદના ઠલવા માંડી ભાઈની પાસે ઓછી કે ઢોણી મારે પાંગતીએ શીશ પાસલી રે તારે જો દુખડા જોવો હોય તો આજની રાત રહી જા મારા વિના ભાઈ ભાંગીને ભૂકા થઈ ગયો બાપ એ બેન બેન તું આ ઘરે આ રાજપૂત ના ઘરે હું રાજપૂત છું પણ તો આ બેન આ તારા ઘરે આવ્યો છું પણ જો તારો આદેશ હોય તું તું કે ન કરી નાખું તો મારા બાપ ને ખોટ દે બોલ બેન તારી સાસુ હામે થઈ જાઓ તારો સાસરા ની હામે થઈ જાઓ મારા જીજાજી ની હામે થઈ જાઓ બોલ તું કે કરી દો રાજપૂત નું લોહી ધગી ગયું બાપો દિયે દળાવે મને રાતડીએ ઓહો આખો દી બાપ આખો દી ઘંટી ને ફેરવી 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 ફેરીને આખો દી મને દળાવે આ ઘરનું તો દળું દાણા પણ પાડો ને દાણા દળાવે બાપ દીએ દળાવે મને રાતડીએ સંતાપે પાસલી રે એ બાપ પણ તું બેન કે નો કરી નાખું તો હું રાજપૂત થઈ બાપ રોતા રોતા આમ બેન હાથ જોડ્યા બાપ તું કઈ બોલ ને તો તને તારી બેન ના સોગાઉ છે આજ આ ઘરે કઈ તું બોલ કોઈને કઈ ઊંચા આવાજે કે પણ બેન એટલું બધું દુઃખ ભાઈ તું કાંક બોલ ને તો આપણા બાપ ને ખોટ બે બાપ
अपना बाप ने म्याणू लागे, अपना कुल ने म्याणू लागे बे भाई, काई बोलीश नहीं बाप, हूं लगन ने टाणे आवी जाय। बेन हजी हूं तने विनती करू छू, हूं राजपूत छू, हूं सहन नहीं करी सकू भाई। हजी फरीन कहू छू के जो तू काई बोल तो तने तारी बेन ना सोगान छे। पाछो वळी गयो बाप, पछी राम राम करवा रियो नहीं, अने घोड़े ऊपर सवार थई अने मर्द निकली गयो बाप। आ वात एने नणंदे सांभळी, बापू खाली एटली कांदनी, अने नणंदू जावीने भीत गरोळी घोड़े जोए बोलो, आ हा भीत गरोळी गमे ना होय, વિધ ગરોળે બાથરૂમમાં જાયતો હોય, હા હા બાપુ એક ઘર એવું નહીં હોય, એસી રૂમ હોય તો ભીધ ગરોળી હોય ને, ગમે નથી આવી જાય ભીધ ગરોળી। અને અમુક અમુકના નામ બીજાને નામે જ ઓળખાતા હોય, વાહ 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 વાહ। હજી અત્યાર સુધીમાં યારુની માસીનું શું નામ છે કોઈ ઓળખ્યું છે? શું કહેવાય યારુની માસી, એ બીજાના નામે જ ઓળખાય, શું કહેવાય યારુની માસી? હજી એનું નામ તો કોઈને ખબર, મને ખબર નથી હો, ખોટું તો બોલાય જ નહીં ને, યારુની માસી જ ઓળખે બધાય। પણ એ ભીત કરોળી જેમ લપાઈ જાય એમ એને મકાન ના પાછળ ઉભા ઉભા સાંભળ્યું, ડોટ કાઢી એની માને આવીને કાનમાં મોઢું નાખીને વાત કરી, એક નાની એવી વાત માલી કેવું ઝાડ બને એની કથા છે। નણંદી એની સાસુ મે આ ઓ કરે છે આપડા ઘરની વાત જો, એ બા આવી વાતો કરે છે એનો ભાઈ વાત લઈને જાહે, કેટલી ઠેકાણે કહે આપણું ઘર વગોવી નાખ્યું, અને સાસુ ઉપડી માથે પૂરું ઓઢું નહોતું ઓઢું તું, એ બરોબર ઓફિસમાં બેઠા હતા બાપુ ત્યાં આવ્યા, હીરાબા બેઠા છે, એ રીહ નો સડાવતા બાપુ, આ તો બધું આમાં કથામાં આવે છે બાપુ। ગામડા ગામની ઓફિસમાં એ રાજપૂતની કોઈ નહોતું, અને આવ્યા આમ આવો કે હું કીધું આમ આવો કેમ, અરે તમે જરા સાંભળો જ ખરા, પણ શું છે કાંક વાત કરતા સાંભળો ને। અલુકદેન કીધું શું આવું કરે છે આપડા ઘરની વાત જો, એ વગોવ્યા મોટા મોટા ખોર, આપણું મોટું ખોરડું છે અને હવે આપણું પાણી ફેરવી દીધું બધું, પણ ગાંડી થામાં, અરે હા શું છે કોને પણ તને કીધું, અરે બોલાવ દીકરીને બોલાવી, દીકરી બાય વા બેટા હાચું, હા બાપુ। એને ઉતાવળો નિર્ણય લીધો બાપ, આપણા સંતો એમ કહે છે કોઈ દી ઉતાવળો નિર્ણય ન લેતા બાપ। ઓફિસમાં બેઠા બેઠા એને મોટા દીકરાને બોલાવ્યો, બેટા આમ આવ, હે કામ આવ, ઓફિસમાં આવ્યો બાપ બેઠો હોય ને ક્યાં સુધી દીકરો એ પલંગ ઉપર ખાટલે નો બેહતા, આવી મર્યાદા હતી બાપ, દીકરો ઉભો રહે અને કા નીચે બેહી જાય, આ આપણી આ બધી મર્યાદા, જ્યાં સુધી સાધુ સંતો બેઠા હોય ક્યાં સુધી એ પલંગે એ ઠેકાણે નો બેહે, આ બાપુ મારા ઉતારે કાયમ આવે, પણ બાદ છે બાપુ બહાદુરસિંહ બાપુ ધીરુ બાપુ બધા એ મારા પલંગે નો બેહે, પણ હવે હવે બે હવે ક્યાં કાંઈ વાંધો, હવે તો પહેલાં જેવું નહીં, આશ્રમની મર્યાદા હોય
એમ બાપ બેઠો હોય ક્યાં સુધી પલંગ દીકરો નો બે આવીને ઉભો રહ્યો ઓફિસમાં હાથ જોડી આ બાપુજી આ તારી કરે છે આપણા ઘરને વાત જોવાઓ એવો ગોળા એ કદી કડી કામ મને હારે ગાવતો મને આમ એમ એમ લાગે કેવો રાગ કેવો છે ગોવે ગોવ્યા મોટા અને ઓ કરે છે આપણા ઘરની કેટલું બધો સરસ રાગ છે આ ચોક્કસ અને એમ એને ઘોડો છોડ્યો જઈ ઉભો છે ગાંધીડાને અમારા બાપ ધન્યવાદ એ વ્યાસપીઠ ઉપરથી આ આલોક સિટીમાં બેઠેલા તમામ મારા બહેનોને વધાઈ આપો ધન્યવાદ એને ઈ અમલ લઈ ઈ એફીણ લઈ ઈ ઝેર લઈ અને ઘરે આવી અને ઈ પલંગ ઉપર બેહીને કટોરો મંગાવીને એમાં પાણી નાખીને ગોળી ગોળી એફીણ ઈ ઝેર તૈયાર કર્યું બાપ ગોરાદે આમ આવો ગમે સ્ત્રી હોય ને એને રાજપૂતો પેલા ગોરાન દે કહેતા નામ ગમે હોય ઈ પલંગ પાસે વીરે હા સ્વામી આમ કટોરો હાથ ધર્યો આ તમી પીવો એ ગોરાન દે નકર હું પી જાવો જો તમી પીવો એ ગોરાન દે નકર હું પી જાવ જો આવો હોવે ગોરા મોટા ગોરાદે હવે તમે પી જાવ ને કાંઈ રાજપૂત કે હું પી જાવ બીજો કોઈ ઉપાય નથી બા એના હાથમાં તેથી કટોરો ધ્રુજ થતો રાજપૂત ને હો ગોરાદે તમે પીઓ એ હવે ન કર હવે હું પી જાવ જો આવો રે ગોગોયા મોટા છોરનારે નામ અને તેથી ભારતની જનતાએ એમ કીધું સ્વામી હું તો કોકને દીકરા દેવા આવી છું હું કોઈના દીકરા લેવા નથી આવી બાપ હું તો દીકરા દેવા આવી છું હું કોઈના દીકરા લેવાનો અધિકાર નથી બાપ હું તો કોકને દીકરો આપું મારે કોઈનો દીકરો લેવાનો અધિકાર નથી લાવો સ્વામીનાથ પોતાના પરણાના હાથમાં લઈ ઝેરનો કટોરો હાથમાં ભારતની જનતાએ લીધો બાપ પરણીને આવી હતી ને ઈ પોતાના ટકમાંથી પટારામાંથી ઘરસોળાની હાડી કાઢી ચલી ઘરસોળાની હાડી ઓઢી લો બાપ એના મનને એવો વિચાર થયો છે હાડી ઓઢી પરણીને આવેલી કિંમતી ઘરસોળાની હાડી અને ધરતી પર ઓરડાની વશમાં બેઠી ઘટક દઈને ગોરાંદે પીયાલો એ કટોરો પી ગઈ પણ એમાં ઘટક અવાજ આવ્યો એ અમારા સાહિત્યકારો એમ કે બાપ ઘટક જે અવાજ આવ્યો ને એ પિતા પિતા એને એમ થયું કે મારા ભાઈના લગ્ન છે શું કહું કોને કહું
પછી મર્દ જેવો જીવ કરી વિચાર કરીને એને કીધું કે હવે મરી જાઉં પછી ભાઈના લગ્નની વાત હું કરું. એ પોતાના ભાઈના લગ્નની વાત એ ઝેરની હારે પી ગઈ. ઘટક દઈને ગોરાંદે પી ગયા લો, અને પછી ઘર સોલાની તાણી લાંબી ફોડ જો આવે બાપ. મને તમને કથા એવું સમજાવે છે કે નાની એવી વાત માલી કોઈનો જીવ ન ખોવાઈ જાય મારી માતાઓનું વિનંતી ધ્યાન રાખજો બાપ.